કાયાવરણ ખાતે હિન્દુ ગુરુકુળ લકુલી સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠની સ્થાપના કરાઈ રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મના જ્ઞાન વિજ્ઞાન ભૌતિક વિદ્યા કલા સુરક્ષા અને નેતૃત્વના સમન્વિત શિક્ષણ પ્રશિક્ષણથી ભગવાન લકુલીશજીના આદેશ અનુસાર સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન દ્વારા વિશ્વમાં શાંતિ નીતિ એકતાની સ્થાપના અને માનવજાતિ અને પ્રકૃતિના સર્વાંગી કલ્યાણ માટેનો છે. આ અંગેની વધુ માહિતી ભગવાન લકુલીશજીના શિષ્ય પૂજ્ય પ્રીતમ મુનિજી દ્વારા આપવામાં આવી હતી અને આ અંતર્ગત રાજપૂત સમાજ દ્વારા એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાયાવરણ તીર્થસ્થાનમાં હિન્દુ ગુરુકુલ લકુલી સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠની સ્થાપના કરી રહ્યા છીએ, જેનો ઉદ્દેશ છે હિન્દુ બાળકો યુવાનો અને હિન્દુ સમાજને ધર્મ શિક્ષા એટલે કે યોગ યજ્ઞ સંધ્યા કર્મ દેવ પૂજન ઇત્યાદિનું પ્રશિક્ષણ આપવું, સાથે જ હિન્દુ સમાજને શાસ્ત્રોનું પ્રશિક્ષણ આપવું કે જે વેદ ઉપનિષદ બ્રાહ્મણ આરણ્યક ભગવદ્ ગીતા ઇત્યાદિમાં ઉપદેશિત કરવામાં આવ્યું છે, એ સાથે સ્વસુરક્ષાની પ્રશિક્ષણ આપવું કે જેથી ઘોડેસવારી અને ગન ચલાવી તલવાર ચલાવી લાઠી ચલાવી સ્વિમિંગ કરવું કે જેથી બાળકો યુવાનો દુનિયામાં પોતાનું કાર્ય કરતા સુરક્ષા કરી શકે અને તેમના જીવન યાપન માટે ઉત્તમ ભૌતિક શિક્ષા પ્રાપ્ત થાય કે જેથી તેઓ સારા ડોક્ટર સાયન્ટિસ્ટ વૈજ્ઞાન દુકાનદાર શાસક બની શકે, તે સાથે જ દુનિયામાં ઉત્તમ શાસકોનું નિર્માણ કરવા માટે તેમને શાસન પ્રશિક્ષણ આપવું અને ઉત્તમ રીતે વિશ્વને પ્રેરિત અને માર્ગદર્શિત કરી શકે તે માટે તેમને સારા ખેલાડી બને સારા કલાકાર બને તેવું પણ આયોજન કરવું. આ માટે અમે કાયાવરણમાં 1000 એકરની અંદર લગભગ 1000 કરોડના ખર્ચે 50000 જેટલા છાત્રો રહી શકે, 5000 જેટલા પ્રશિક્ષકો અને 5000 અતિથિઓની વ્યવસ્થાનું આયોજન હોય તેવું હિન્દુ ગુરુકુળ નિર્માણ કરી રહ્યા છીએ, જ્યાંથી હિન્દુ સમાજને શિક્ષણ પ્રશિક્ષણ અને ધર્મનું માર્ગદર્શન મળશે. તે સાથે જ કોઈ હિન્દુ સિવાયના વ્યક્તિઓ છે તેમને પણ યદી હિન્દુ ફિલોસોફી સમજવી છે અથવા યોગ યજ્ઞ વિદ્યા શીખવી છે તો હિન્દુ ગુરુકુલ એના કેમ્પસ સિવાયના અન્ય સ્થાને કોઈ એવી સંસ્થા નિર્માણ કરશે કે જ્યાંથી હિન્દુઓના કલ્ચરને શીખી શકે, સંસ્કૃતિ શીખી શકે, હિન્દુઓના યોગ યજ્ઞને શીખી શકે અને હિન્દુ સમાજના ગૌરવાન્વિત ઇતિહાસને વિશ્વવ્યાપી બનાવી શકે તે માટે અમે આ હિન્દુ ગુરુકુલની સ્થાપના કરી રહ્યા છીએ.